Good morning everyone. Namaskar vidyarthi mitro. Kem chho badha majamo? Saras. Apne standard 3 durakaran ni andar padhavi ma. Unit 7 sudhi abhyas kari chukya chhe. Have apne unit 8 no abhyas karishu chhe. Unit 8 ma a week. A week etle athvadiyo. Week etle shu thaye mitro? Athvadiyo. Athvadiyo ketla divas nu banelu hoy chhe? To athvadiya ma 7 divas hoy chhe. रविवार, सोमवार, मंगलवार, बुधवार, गुरुवार, शुक्रवार अने शनिवार। विद्यार्थी मित्रों, आपली बुक मो आपने किन्हीं आठ आवाजी अठवाड़िया अभी कितने अठवाड़ी हुआ आपने लोगों के तो जो के भी कितने अठवाड़ी इस सात बार में अठवाड़ी बने थे अठवाड़ी का बार में बने सात बार मैं जी तुमने कहा थे तो के सात बार में अठवाड़ी बने આપણે સાત વારના નામ અંગ્રેજીમાં શીખીએ હવે આપણે કે જો આ સાત વારના નામ અંગ્રેજીમાં શીખવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 3 નો અભ્યાસ કરો છો તો તમને બધાને આ સાત વારના નામ આવડતા જ હશે તો પણ આપણે જોઈએ પહેલો છે SUNDAY સન્ડે કે રવિવાર નંબર 2 MONDAY मंडे पे सोमवार नंबर 3 TUESDAY ट्यूजडे એટલે મંગળવાર WEEKENDAY વેનસડે એટલે બુધવાર नंबर 5 TUESDAY थर्सडे એટલે ગુરુવાર નંબર 6 FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર અને 7 એસે TURDAY સેટરડે એટલે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના સાત વારના નામ લખી શકીએ સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે અને સેટરડે તો વિદ્યાર્થી મિત્રો બરાબર છે હવે જો આપણને આમાં રેલગાડી આપેલી છે એક સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે અને સેટરડે તો આ રીતના આપણે સાત વારના નામ અંગ્રેજીમાં આપણે લખી શકીએ અને બોલી પણ શકીએ વિદ્યાર્થી મિત્રો આપણને ધોરણ 3 માં આપણે અભ્યાસ કરીએ છીએ હવે આપણને મિત્રો આ સાત વારના નામ તો બધા મિત્રોએ મોઢે આવડવા જોઈએ બરાબર છે તો આપણને આમાં આટલા છે સન્ડે કે રવિવાર મંડે કે સોમવાર ટ્યુઝડે કે મંગળવાર વેનસડે કે બુધવાર થર્સડે કે ગુરુવાર ફ્રાઈડે કે શુક્રવાર અને સેટરડે કે શનિવાર તો પછી આપણે અહીંયા આપેલી છે એક્સરસાઇઝ અંગ્રેજીના ક્રમમાં લખો DAY Thursday, પછી FRI, DAY Friday, અને SA, PUR, DAY Saturday. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે જે બ્લેન્ક્સ આપેલી છે એ બ્લેન્ક્સમાં તમે આ રીતના આ સાત વારના નામ લખી શકો તો સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે અને સેટરડે હવે આ એક નંબરમાં તો હવે આપણને આપેલું છે બે નંબરમાં મિત્રો શું છે વારના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો આ અંગ્રેજી ઉચ્ચાર કહેવાય અને આ ગુજરાતી અર્થ કહેવાય વચ્ચેનો છે અંગ્રેજી સન્ડે અંગ્રેજી ઉચ્ચાર કહેવાય અને રવિવારે ગુજરાતી અર્થ કહેવાય તો જુઓ આપણે લખીએ થર્સડે થર્સડે TURSDAY થર્સડે પછી આપેલું છે સન્ડે તો લખી શકીએ SUNDAY વિદ્યાર્થી મિત્રો
બારના અંગ્રેજી ઉચ્ચારણને ગુજરાતી અર્થ લખવાનો છે સોરી ગુજરાતી અર્થ લખશે એટલે ગુરુવાર સન્ડે એટલે રવિવાર પીધરે એટલે મંગળવાર પછી ફ્રાઈડે એટલે શુક્રવાર પછી મંડે એટલે સોમવાર અને આગળ જે વેન્ડે તો વેન્ડે એટલે બુધવાર વિદ્યાર્થી મિત્રો આ અંગ્રેજી ઉચ્ચારણ સામે આપણે ગુજરાતી અર્થ આ રીતે લખી શકીએ થર્સડે એટલે ગુરુવાર સન્ડે તો રવિવાર ટ્યુઝડે તો મંગળવાર ફ્રાઈડે તો શુક્રવાર મંડે તો સોમવાર વેન્સડે તો બુધવાર હવે મિત્રો શું કે છે આપણને વારના ગુજરાતી નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો મિત્રો જે વાર છે એ વારના ગુજરાતી નામની સામે આપણે શું લખવાનું છે અંગ્રેજી ઉચ્ચાર તો હવે આપણે અંગ્રેજી ઉચ્ચાર લખાવીએ તો શનિવાર ને શું કહેવાય સેટરડે વારના ગુજરાતી નામ તો ગુજરાતીમાં આપણે વાર આપેલા છે અંગ્રેજી ઉચ્ચાર હા તો અંગ્રેજી ઉચ્ચાર આ વચ્ચે વાર આપણને શું કહેવાય અંગ્રેજી ઉચ્ચાર તો શનિવાર ને સેટરડે કહીશું પછી ગુરુવાર ગુરુવાર ને શું કહીશું આપણે થર્સડે એટલે ગુરુવાર પછી આપણે આવે છે બુધવાર તો બુધવાર ને શું કહીશું વેન્સડે વેન્સડે એટલે બુધવાર પછી આવે છે સોમવાર તો સોમવાર ને આપણે શું કહીશું મંડે સોમવાર ને આપણે શું કહીશું અંગ્રેજી મિત્રો મંડે પછી આવે છે મંગળવાર મંગળવાર ને આપણે શું કહીશું ટ્યુઝડે મંગળવાર ને અંગ્રેજીમાં શું કહેવાય ટ્યુઝડે અને છ નંબર માં આપણું છે શુક્રવાર શુક્રવાર ને આપણે શું કહીશું ફ્રાઈડે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે અહીંયા વીક એટલે અઠવાડિયું કે વીક છે એટલે કે અઠવાડિયું હા વીક એટલે અઠવાડિયું અને અઠવાડિયું કે સાત દિવસ નું બનેલું હોય છે તો કયા કયા સાત દિવસ તો સન્ડે મંડે ટ્યુઝડે વેન્સડે થર્સડે ફ્રાઈડે અને સેટરડે તો આ સાત દિવસ નું અઠવાડિયું બનેલું હોય છે પછી આપણે જોઈએ કે એક્સરસાઇઝ તો વારના નામ અંગ્રેજી ક્રમમાં લખો તો વારના નામ અંગ્રેજી ક્રમમાં સન્ડે મંડે ટ્યુઝડે વેન્સડે થર્સડે ફ્રાઈડે અને સેટરડે તો વારના નામ અંગ્રેજીમાં મિત્રો થઈ ગયા પછી નંબર બે વારના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ તો અંગ્રેજી ઉચ્ચાર છે એના સામે ગુજરાતી અર્થ થર્સડે એટલે ગુરુવાર સન્ડે એટલે રવિવાર ટ્યુઝડે એટલે મંગળવાર ફ્રાઈડે એટલે શુક્રવાર મંડે એટલે સોમવાર અને વેન્સડે એટલે બુધવાર અને નંબર ત્રણ વારના ગુજરાતી નામ સામે અંગ્રેજી ઉચ્ચાર તો વારના ગુજરાતી નામ છે એના સામે નો અંગ્રેજી ઉચ્ચાર લખેલો છે શનિવાર તો સેટરડે ગુરુવાર તો થર્સડે બુધવાર તો વેન્સડે સોમવાર તો મંડે મંગળવાર તો ટ્યુઝડે અને શુક્રવાર તો ફ્રાઈડે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે સુધી આઠ એટલે કે અઠવાડિયું તો આ રીતના આપણે આ યુનિટ આઠનો અભ્યાસ કરી અને આ બધા જ વારના નામ તમારે તમારી નોટબુકનો આ અંદર એક અથવા બે વખત લખવાના જો વિદ્યાર્થી મિત્રો નથી આવડતા તો એક શ્રેણી પાંચ વાર લખીને તૈયાર કરવાનો રહેશે આ રીતના જે બેક એક્સરસાઇઝ આપેલી છે તે બેક એક્સરસાઇઝ આમાં કરી અને આ બેક એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં પણ લખવાની રહેશે થેન્ક યુ હેવ અ નાઇસ ડે